ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન જેમાં આજે આપણે છઠ્ઠું ચેપ્ટર છે મૌર્ય યુગ મૌર્ય યુગની અંદર આપણે બે મહાન વ્યક્તિઓ વિશે આપણે સમજવાનું છે તો છે ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક આ બે વ્યક્તિઓ વિશે આપણે આજે માહિતી મેળવવાના છીએ હવે એક અહીંયા ચિત્ર આપ્યું છે બરાબર છે આ ચિત્ર હવે તમને એવું થાય કે આ આપેલું જે આ સિંહની આકૃતિ છે જેને કહેવાય છે જંગલનો રાજા બરાબર કિંગ જેને કહેવાય છે હવે સારનાથનું સ્તૂપ એ તમે જોયો છે તો સારનાથના સ્તૂપની અંદર આ એક વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવી અને આ સ્તંભ કોને બંધાવ્યો હતો તો આ મૌર્ય યુગના એટલે મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં અને અંતે જ્યારે ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલો છે બરાબર છે તો ચાલો હવે આ જે અશોક હતા જે મૌર્ય વંશના હતા અને એ સમયને મૌર્ય યુગ તરીકે ઓળખવામાં આવે છે હવે આજે આપણે મૌર્ય વંશ વિશે આપણે સમજીશું તો મૌર્ય વંશ જેમાં સ્થાપક અને શાસક એટલે મૌર્ય વંશનો સ્થાપક એટલે એની સ્થાપના કોણે કરી હતી અને ચલાવનારે મૌર્ય વંશના શાસકો કોણ કોણ હતા એના વિશે આજે આપણે માહિતી મેળવીશું તો સૌપ્રથમ છે ચંદ્રગુપ્ત મૌર્ય કોણ છે ચંદ્રગુપ્ત મૌર્ય ચંદ્રગુપ્ત મૌર્ય છે જેણે મૌર્ય વંશની સ્થાપના કરી એટલે ચંદ્રગુપ્ત મૌર્યને મૌર્ય વંશનો સ્થાપક કહે છે એનો સમયગાળો ક્યાંનો છે તો ઈસવીસન પૂર્વે ત્રણસો એકવીસ થી ઈસવીસન પૂર્વે બસો સત્તાણું અહીંયા થોડી સાલમાં મિસ્ટેક છે તો વિદ્યાર્થીઓ આપણે વાત કરીએ છીએ મૌર્ય વંશની એનો સ્થાપક સૌ પ્રથમ ચંદ્રગુપ્ત હતા હતા બરાબર બરાબર છે બાળપણથી જ રમત રમતા 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 રાજા રાજાની રમત રમતા હતા એમાં એક તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત આચાર્યનું નામ શું હતું વિષ્ણુગુપ્ત ક્યાંના હતા તો તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના અને જે વિષ્ણુગુપ્ત છે જેને આપણે કયા નામે ઓળખીએ છીએ ચાણક્ય બરાબર છે તો આ ચાણક્યજીએ ચંદ્રગુપ્તને એમનું હીર પારખ્યું એટલે કે જે રાજા રાજાની રમત રમતા હતા એમાં તેમને ચંદ્રગુપ્તનું હીર પારખીને તેમને આચાર્ય તરીકે તેમને એ ચંદ્ર આચાર્ય હતા તે ચાણક્ય તક્ષ શીલા લઈ ગયા કોને લઈ ગયા ચંદ્રગુપ્ત અને શાસ્ત્ર એ ચંદ્રગુપ્તને તક્ષ શિલા લઈ જઈને તેમને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી હવે જે ચાણક્યની તાલીમની મદદથી મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય એ ઈસવીસન પૂર્વે અંતિમ સમ્રાટ ધનનંદનને હરાવીને મગધની ગાદી સંભાળી અને મૌર્ય વંશની સ્થાપના કરી જો વિદ્યાર્થીઓ હવે તે વખતે જો જ્યારે ચંદ્રગુપ્ત નતા એટલે કે મૌર્ય વંશ પહેલા કોનું શાસન હતું તો નંદવંશ કોણ હતું નંદવંશનો એક સમ્રાટ ધનનંદન હતા ત્યાં મગધ પર તેમનું શાસન હતું હવે જ્યારે ચાણક્ય ચાણક્યએ ચંદ્રગુપ્તને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી અને એ જ ચાણક્યની મદદથી અને તેમના માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ કઈ સદીમાં ઈસવીસન પૂર્વે ત્રણસો આ એકવીસ વંશના જે મગધના સમ્રાટ હતા નંદ વંશના જે અંતિમ સમ્રાટ હતા ધન હરાવી દીધા યુદ્ધમાં હરાવી અને આ ચંદ્રગુપ્તે મગધની ગાદી સંભાળી લીધી અને મૌર્ય વંશની સ્થાપના કરી હવે ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો જો ચાણક્ય ચાણક્ય એ રાજનીતિ અને વહીવટમાં માહિર હતા એમની કુશળતા એટલે કે બંને વસ્તુમાં માહિર હતા એને એનો સંપૂર્ણ લાભ કોને મળ્યો ચંદ્રગુપ્તને મળ્યો એટલે જો હવે આપણાને ચાણક્ય દ્વારા લખેલું જે અર્થશાસ્ત્ર છે અર્થશાસ્ત્ર નામનો એમને ગ્રંથ લખ્યો છે કોણે લખ્યો છે ચાણક્યએ અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો છે જેમાંથી આપણાને આગળના એટલે આ સમયની કયા સમયની તો આ જે સમયગાળો છે મૌર્ય વંશનો સમયની રાજકીય આર્થિક અને સામાજિક આ ત્રણેય વસ્તુઓની જીવનની માહિતી આપણને મળે છે સેમાધી મળે છે તો ચાણક્યએ લખેલા અર્થશાસ્ત્રના ગ્રંથમાંથી એટલે ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુસદ્દિગિરીવાળા માર્ગદર્શનનો ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો એટલે ચંદ્રગુપ્તની પાછળ કોનો ટેકો હતો ચાણક્યનો ટેકો હતો એમની જ બુદ્ધિ અને એમના જ માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત આગળ વધતા હતા એટલે ચંદ્રગુપ્તની જે બી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એની પાછળ મહત્વનો ભાગ કોનો હતો તો ચાણક્યનો હતો કોનો હતો ચાણક્યનો હવે ગ્રીક ના એક રાજા હતા શું નામ હતું સેલ્યુકસ નિકેતર કોણ હતા ગ્રીક ના રાજા સેલ્યુકસ નિકેતર હવે ચંદ્રગુપ્તે તેમને હરાવી અને તેમના ચાર પ્રદેશો કયા કયા કાબુલ કંદહાર હેરાત અને બલુચિસ્તાન એને જીતી લીધા કોને ચંદ્રગુપ્તે કોને હરાવ્યા ગ્રીકના રાજા સેલ્યુક્સ નિકેતરને હરાવીને તેના ચાર રાજ્યો એટલે ગ્રીકના જે રાજ્ય તેમના ચાર રાજ્યો કાબુલ કંદહાર હેરાત અને બલુચિસ્તાન એ હવે જીતી લીધા ચંદ્રગુપ્તે એટલે આ ચાર રાજ્યો ઉપર હવે કોનું રાજ હતું ચંદ્રગુપ્તનું અને ચંદ્રગુપ્તની આજ બહાદુરીથી પ્રભાવિત થઈને ગ્રીકના રાજા સેલ્યુક્સે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી જુઓ હવે ચંદ્રગુપ્તે રાજા સેલ્યુક્સને હરાવી દીધા અને ચાર પ્રદેશો પર એમનું કાબુ હતું હવે એમનું શાસન હતું અને ચંદ્રગુપ્તની આ બહાદુરીથી પ્રભાવિત થતા એ શૈલ્યુક્ષે શું કર્યું પોતાની પુત્રી હેલેનાને કોને પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પણ આવી અને એમની જ સાથે એક રાજદૂત તરીકે મેગેસ્થનિશને તેમના દરબારમાં મોકલ્યો કોને શૈલ્યુક્ષને તેનો રાજદૂત તરીકે મેગસ્થનિષને એ ચંદ્રગુપ્તના દરબારમાં મોકલે છે હવે પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થની છે લખેલું પુસ્તક હવે જ્યારે પાટલીપુત્ર છે પાટલીપુત્રના એ પાટલીપુત્ર એક પ્રદેશ છે ત્યાં પાટલીપુત્રમાં તેને રોકાણ કરે છે કોણ તો મેગેસ્થની છે ત્યાં પાટલીપુત્ર દરમિયાન જ્યાં રોકાય છે ત્યાં એ સ્થળ છે પાટલીપુત્ર એ સ્થળે રોકાય છે અને ત્યાં એક પુસ્તક લખે છે ઇન્ડિકા કયું પુસ્તક લખે છે ઇન્ડિકા કે આ ઇન્ડિકા પુસ્તકમાંથી આપણાને મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશે આપણને અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે શેમાંથી મળે છે તો અહીં જે સેલ્યુક્સનો સેલ્યુક્સ નિકેતરનો એક રાજદૂત છે મેગસ્તનિઝ એને પાટલીપુત્રના સ્થળે તેને રોક ત્યાં રોકાણ દરમિયાન આ મેગેસ્તનીસ એક પુસ્તક લખે છે ઇન્ડિકા આ પુસ્તકની અંદર મેગેસ્તનીસ તે વખતના મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની માહિતી લખે છે એટલે એના વિશેની વાતો લખે છે કે જેના દ્વારા આપણાને તે સમયની નીક જાણકારી મળે છે બરાબર છે ત્યાર પછી આ વાત હતી ચંદ્રગુપ્તની હવે ચંદ્રગુપ્તે એનો રાજ્ય વિસ્તાર કર્યો એટલે ધીરે ધીરે યુદ્ધ કરીને પોતાનો રાજ્યનો વિસ્તાર એ વધારે છે હવે એના વિશે તેના રાજ્ય વિસ્તાર વિશે આપણે વાત કરીએ તો ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો છે જો વિદ્યાર્થીઓ જે ચંદ્રગુપ્ત છે એ ખૂબ જ વીર હતા બરાબર એ શક્તિશાળી હતા અને એમની પાછળ હતા ચાણક્ય જેની રાજનૈતિક કુશળતા એટલે કે રાજ્યની ચલાવવાની જે એમને જે શૈલી હતી તે ચાણક્ય પાસેથી તેમના માર્ગદર્શન મળતું હતું ચંદ્રગુપ્તને

હવે અહીંયા ગાડી જે ચંદ્રગુપ્ત છે તેને ચાણક્યના માર્ગદર્શન હેઠળ તે પોતાના સત્તાનો પ્રસાર એટલે કે પોતાની સત્તા વધારવા માટે એ ભારતના અન્ય પ્રદેશો ઉપર એટલે કે આખા જ ભારત ઉપર સાર્વભૌમ સત્તા એટલે કે આખા ભારત ઉપર તેની સત્તા સ્થાપવાનો પ્રયત્ન કરે છે અને જો એનું શાસન ક્યાં ક્યાં સુધી હતું તો ઉત્તરમાં અફઘાનિસ્તાન

એટલે એટલું જ નહીં આપણા ગુજરાતના સૌરાષ્ટ્ર પર બી તેનું શાસન હતું અને એની માહિતી ક્યાંથી મળે છે આપણાને તો ત્યાં એક પુષ્યગુપ્ત નામના એક વૈશ્ય આમાત્ય હતા બરાબર ત્યાંના કોણ હતા રાજ્યપાલ તરીકે નિમેલા હતા કોને નિમ્યા હતા ચંદ્રગુપ્તે એટલે સૌરાષ્ટ્ર ઉપર પણ ચંદ્રગુપ્તનું શાસન હતું અને તેને આ એક રાજ્યપાલ તરીકે એટલે તરીકે એક પુષ્યગુપ્ત ને વૈશ્ય આત્મત્ય તરીકે જુનાગઢ ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું હવે જો સૌરાષ્ટ્રમાં કોણ કોણ હતું ત્યાં રાજ્યપાલ તરીકે ત્યાંનો વહીવટ કોણ સંભાળતું હતું

જે આપણે હાલની વાત કરીએ દક્ષિણ ભારતના કોકણ કર્ણાટક મહારાષ્ટ્ર આ જે પ્રદેશો પણ પ્રદેશો હતા એ પણ કોનો ભાગ હતો આ મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો વાયવ્યમાં છે એક વાત કરીએ તો પશ્ચિમ ગંધાર એટલે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા આમ સમગ્ર ભારત ઉપર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા

બીજો છે પાટલી પુત્ર આ બંને મહત્વ આખું સામ્રાજ્ય કે ને તેના ઉપર કોની સત્તા હતી ચંદ્રગુપ્તની સત્તા હતી એટલે કે સમગ્ર ભારત ઉપર મૌર્ય સામ્રાજ્યનું સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી તો આ હતું આપણું ચંદ્રગુપ્તનું મહારાજ્ય એટલે કે મહાસત્તા તેમનો રાજ્ય વિસ્તાર વાત ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે હાલનું કર્ણાટક એટલે ચંદ્રગુપ્તે તેનો અંતિમ સમય જૈન મુનિ હતા એક જેનું નામ હતું ભદ્રબાહુ અને તે કયા સ્થળ હતું મૈસૂર એટલે હાલનું કર્ણાટક ના શ્રાવણ બેલગોડામાં વિતાવ્યો હતો અને ઈસવીસન પૂર્વે બસો માં તે મૃત્યુ પામ્યો ચંદ્રગુપ્તે ચોવીસ વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે એટલે જે ચંદ્રગુપ્ત હતા તેમણે આ ભારત ઉપર કેટલા વર્ષ રાજ્ય કર્યું ચોવીસ વર્ષ રાજ્ય કર્યું છે જે અને અંતિમ એટલે છેલ્લા અમુક વર્ષોની અંદર એ જૈન મુનિના સંપર્કમાં આવ્યા હતા એટલે તેમને છેલ્લા વર્ષોમાં જૈન ધર્મ અપનાવ્યો હોય તે વાત આપણાને જૈન પુરાણોમાંથી મળે છે હવે ભારતમાં જે મૌર્ય વંશની સ્થાપનાના પહેલાનો ઇતિહાસ એટલે આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે એટલે વંશની વંશની જે આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતમાંથી મળે છે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું ઐતિહાસિક સામ્રાજ્ય ઐતિહાસિક સામ્રાજ્ય કેવાય છે સૌથી મોટો હિસ્સો જેને હોય તો એ આ હતું ચંદ્રગુપ્ત મૌર્ય બરાબર છે એટલે એની માહિતી આપણાને અમુક ચોક્કસ સ્ત્રોતોમાંથી આપણને મળે છે તો કયા કયા છે તો જો મૌર્ય વંશની જાણકારી મેળવાના સ્ત્રોતો જાણકારી ક્યાં ક્યાંથી મળે છે એક તો છે અર્થશાસ્ત્ર કે જે કોણે લખ્યું છે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય જેને કૌટિલ્ય પણ કહેવાય છે ત્યાર પછી છે ઇન્ડિકા આપણે આગળ વાત કરી દીધી કોણે લખ્યું છે મેગેસ્થનિશે ત્યાર પછી છે દીપવંશ અને મહાવંશ જેના બૌદ્ધ ગ્રંથો છે સિલોનના જે એમાંથી પણ આપણાને મૌર્ય વંશની જાણકારી પ્રાપ્ત થાય છે ત્યાર પછી છે મુદ્રા રાક્ષસ એક નાટક છે જે ના લેખક છે વિશાખ દત્ત એમના નાટકમાંથી પણ આ મૌર્ય વંશની આપણાને જાણકારી મળે છે અને આ ઉપરાંત મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા કેટલા શિલાલેખો છે સ્તંભાલેખો છે ગુફાલેખો સ્તૂપ વિહારો આ વગેરેમાંથી પણ આપણાને તેમની ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે બરાબર છે તો વિદ્યાર્થીઓ આ હતો આપણે ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય વંશના સ્થાપક બરાબર છે એના વિશે આપણે થોડી જાણકારી મેળવી છે તમારે આ ચોપડીમાંથી પણ વાંચન કરવાનું રહેશે આગળ આપણે આગળની અમુક માહિતી આપણે હવે પછી જોઈશું